પત્રકારો હંમેશા રિપોર્ટિંગની સાથે સાથે સમાજ સેવા પણ કરતા હોય છે. રાત દિવસ તડકો અને છાંયલો જોયા વિના લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડતા હોય છે. આજે અમે એવા પત્રકારો સાથે આપને મળવા જઈ રહ્યા છીએ કે જે લોકડાઉનમાં ફરજની સાથે સાથે સમાજ સેવા પણ કરે છે. સમગ્ર દેશમાં કોરોનાને લીધે લોકડાઉન થઈ જવાથી રોજનું કમાઈને રોજનું ખાતા લોકોના ધંધા રોજગાર બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોના પ્રશ્નોને પત્રકારો વાચા આપતા હોય છે અને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરતા હોય છે. લોકડાઉનમાં ગરીબ લોકો માટે સરકાર સામે આવી છે અને સેવાભાવી સંસ્થાઓ પણ સામે આવી છે, પરંતુ મધ્યમ વર્ગના લોકો કોઈ પણ સંસ્થાઓ સામે આ હાથ લંબાવતા શરમાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના મધ્યમ વર્ગ માટે યુવા પત્રકાર એસોસિએશન આગળ આવ્યું. ધાનેરાના યુવા પત્રકાર એસોસિએશનના પત્રકારો દ્વારા મધ્યમ વર્ગ માટે કીટો બનાવવામાં આવી છે. આ કીટોમાં લોટ, ડુંગળી, તેલ, મીઠું, મરચા, હળદર, ચા, ખાંડ અને ગોળ નાખવામાં આવ્યા છે. જ્યારે કોઈ સંસ્થાઓ કે દાતાઓ કીટો આપવા જાય છે ત્યારે કીટો આપતા ફોટા પડાવતા હોવાથી મધ્યમ વર્ગોના લોકો કીટો લેતા શરમ અનુભવે છે, પરંતુ ધાનેરાના યુવા પત્રકાર એસોસિએશન દ્વારા કીટો ડાયરેક્ટ મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોને ઘરે આપવામાં આવી રહી છે. સૌથી મોટી વાત એ હતી કે જે લોકોને કીટોમાંથી મદદ કરવામાં આવી તેમના એક પણ ફોટો પાડવામાં આવ્યા ન હતા. અત્યારના સમયમાં સહાય આપતી વખતે દાતાઓ ફોટા પાડતા હોય છે, તેથી સહાય લેતા પણ ગરીબો અચકાતા હોય છે. પત્રકાર એસોસિએશન દ્વારા મધ્યમ વર્ગના લોકોને કીટ આપવાની સાથે સાથે ગામમાં રખડતા અબૂલ પશુઓને ઘાસચારો પણ આપવામાં આવે છે, તો બીજી તરફ કેટલાક દાતાઓ જોડે અબૂલ પશુઓ પક્ષીઓને ચણો નાખવાનું કાર્ય કરવામાં આવે છે. ત્યારે યુવા પત્રકાર એસોસિએશનના કામગીરી ધાનેરામાં એક નવો સંદેશો આપે છે. સુરેશ કલ્ચર, ZS TV, ધાનેરા.